હેલો હેલો, આ બેટા મયુર વાત કરો? મયુર? હા મયુર બોલો, તમે કોણ બોલો? હા, તારા પપ્પા નો ફ્રેન્ડ વાત કરું છું, અલ્પેશ અંકલ નામ છે મારું. કયા અલ્પેશ અંકલ? તારા પપ્પા ના ફ્રેન્ડ જુ મેં બેટા, એવું છે કે તારા પપ્પા બહુ જૂનો ફ્રેન્ડ જુ, એટલે તારા પપ્પા મારા પર ફોન આયો હતો, એટલે મને કે મારો છોકરો જે છે ને મયુર કે બરાબર ભણતો નથી ને કે ભણવામાં રસ નથી ને કે મારું આંબડતું જ નથી કુદાડો કે. હા એટલે ખબર ના પડે અંકલ, ઓળખાણ બી ના પડે. ના એટલે ઓળખાણ માં એવું છે, પપ્પા બહુ જૂનો ફ્રેન્ડ છું, એટલે તારા પપ્પા કંટાળ્યા, મારા પર ફોન આવ્યો મને કે મારા છોકરો મારું કઈ આંબડતું નહીં કે ભણવામાં રસ નથી કઈ નથી, એટલે મને કઈ એવું હોય તો તમારા પાસે એક મિનિટ હોય તો જરા મારા છોકરા જરા ખખડાવો કે સમજાવો કે. હા એટલે અંકલ ભણવાનું તો શું, હવે ટ્રાય કરો તો પાસ નથી થવા તો શું કરીએ? એવું થોડી ચાલે, તારા ભણવામાં રસ ના આવે બેટા, એટલે તને કઈ બીજી વસ્તુ માં રસ છે એવું છે? સ્પોર્ટ્સ એક્ટિવિટી માં બહુ મજા આવે મને. સ્પોર્ટ્સ પણ બેટા, સ્પોર્ટ્સ એવું થોડી ચાલે, એવું થોડી ચાલે, એટલે તારા પાસે બેટા એક મિનિટ છે, તારા પપ્પા મારા પર ફોન આવે મને કે એક મિનિટ હોય તો જરા મારા છોકરા જરા ખખડાવો કે. એટલે કાકા એટલે તને ભાન પડે, બુદ્ધિ વગર ના તારા બાપા ના પૈસા ખર્ચે તારી પાસે, તને ખબર નહીં પડતી કે આપણે ભણી લઈએ? રમવા મને રમવા માં તને રમમ કરી બનાવવાનું હતું, શું રમી લેજું એવું તો અકલ વગર છે તારી અંદર કે નહીં? તમે કેવી રીતે વાત કરો છો કાકા, ખખડાવાનું એટલે? પણ તમે ખખડાવાનું એટલે તમે બીજું શું કહો છો? તારે બસ એક મિનિટ તને પૂછે તારા પપ્પા ની તો વાત સાંભળતો નહીં તું, મારા મારા પાસે પપ્પા ફોન આવે કે મારા છોકરા સમજાવો, હું સમજાવું તને, આવડો મોટો થયો તો તને ભાન નહીં પડતી? આવી કેવી રીતે વાત કરો છો તમે? ના એટલે બેટા કેવું છે, તારા પપ્પા એટલે તારા પપ્પા તને કઈ, તારા પપ્પા મારા બહુ જૂના ફ્રેન્ડ પાયા, એટલે મને કે વાત કરી જો મારા છોકરા ને કે અમત તો નહીં કે, એટલે મને કે તમારી પાસે એક મિનિટ હોય જરા સમજાવો કે. કાકા એ તો કેવું છે, જો હું ભણું તો શું ભણવા પડે? તંબુ તો ભણે તને બાંધ પડે ને ભણતો તો પપ્પા મારા પર ફોન આવ્યો એટલે તને કઈ ખબર પડે? અલ્લા કાકા શું કાકા કે કરે તને ખબર છે કોણ બોલું છું? મા પપ્પા ને ભાઈ પપ્પા ને ભાઈ બને ને તને બાંધ પડે છે ક્યારે લઈ તું ચોપડી ને ક્યારે પાસ થઈ તારા પપ્પા નો બીજા ફોન ના આવજે એ રીતે? મા પપ્પા તમને ફોન ક્યારે કરે? મા પપ્પા જોડે વાત કરું? અરે બેટા તારા પપ્પા નો આજ સવારે ફોન આવ્યો મને કે યાર મારો છોકરો છે ને કે અમત તો નહીં કે યાર મારે થી કઈ કહેવાતું નહીં તો લાડક હોય ને તારા પપ્પા સવારે ઓફિસ નીકળે ને આજે? હા એટલે તું સૂતો હતો એમ તો? હા પપ્પા કે મને કે હું જાઉં છું કે હું હોય તો શું કે કે તમે કે બપોર ફોન કરજો એને કે મારે તો સાંભળતો છે નહીં કે એને ભણવા કઈ રસ જેવું રહ્યું નથી એટલે કે યાર તમે મારા પૈસા ખર્ચાય કે તમે ખકડાવો એટલે હું શું કરું બેટા? હવે મમ્મી મમ્મી ને ફોન કરે બા, બુદ્ધિ વગર ના તારી ખકડાવ તને ભાન નહીં પડતી તને મમ્મી મમ્મી હું કરવાના વચ્ચે હું વાત કરું તો અત્યારે મમ્મી ને કહું પણ હું તમને ઓળખતો કે નહીં? મને નથી ઓળખતો, તું મને નથી ઓળખતો, કહું છું તને મારો અલ્પેશ અંકલ નામ છે, તને યાદ નહીં રહેતું તારા બાપા કે આને ભણવું છે? તને ક્યાંથી તને કશું યાદ રહે? તારે કોઈ યાદ શક્તિ નામની વસ્તુ છે કે નહીં? તું આ કલ્પેશ કાકા મારી વાત સાંભળો, મારી મમ્મી ને આપું છું તમે એમની સાંભળ રહેવાનું બંધ કર, મારી વાત સાંભળ છોકરા, એ ચૂપ રે ચૂપ એકદમ ચૂપ, મારી વાત સાંભળ, એ ચૂપ થઈ જા ચૂપ થઈ જા ચૂપ. અરે મયુર મારા મિત્ર ચૂપ થઈ જા ચૂપ થઈ જા. આવી તો રડીશ યાર, મને તો બહુ ખોટું લાગી ગયું યાર. રેડિયો મિર્ચી માંથી કુનાલ વાત કરું છું, તમારો મુર્ગો બનાવી રહ્યો છું બેટા. રેડિયો મિર્ચી માંથી કુનાલ વાત કરું છું. રેડિયો સાંભળો છો ક્યારે? રેડિયો ના, રેડિયો માં કુકડે કુક મિર્ચી મુર્ગા સાંભળ્યું છે ક્યારે? ખબર નહીં મને, તમે કોણ બોલો? મમ્મી બોલો. ના ના સાંભળ સાંભળ સાંભળ. અરે મારા છોકરા મારા ટેણિયા, રેડિયો મિર્ચી માંથી કુનાલ વાત કરું છું. તારા પપ્પા નો મારી પર મેસેજ આવ્યો હતો તને મિર્ચી મુર્ગો બનાવવા માટે, ખાલી મજાક કરી રહ્યો છું તારી સાથે બેટા. હું તો ભણું છું પણ કાકા. કાકા નથી યાર, મારું નામ કુનાલ છે. તું એક કામ કર, તારા પપ્પા ને ફોન કરીને એમ કુનાલ નો મારી પર ફોન આવી ગયો અને મજાક થઈ ગઈ. જાબર જાબર બેટા ચૂપ થઈ જા, મજાક કરી રહ્યો હતો, ખાલી કુકડે કુક બોલતો એક વાર. કુકડે કુક આવી ને બોલાય, કુકડે કુક હરકી ને બોલ. કઈ રી બેટા આવજો. હેલો હેલો, હા બોલો. હા ધનજીભાઈ, આપણે ઓર્ડર લખાવો હતો તમારા દુકાન માંથી. બોલો. ના એટલે પેન પેપર લઈ લો ને, થોડો મોટો ઓર્ડર. હા બોલો બોલો. એટલે ઓર્ડર માં એવું છે કે એક ખોખું આખું જોઈએ, મેગી નું. હા મેગી નું આખું ખોખું જોઈએ, મેગી નું ખોખું. કઈ સોસાયટી માંથી બોલો? કઈ સોસાયટી માંથી બોલો? અહી બાજુ માંથી માંથી જ વાત કરું છું. એક મેગી નું ખોખું જોઈએ આખું. લગેલા એક એક મેગી નું ખોખું એટલે શું? આખું આખું બોક્સ જોઈએ તમારે? હા પૂરેપૂરું બોક્સ જ. એટલે એમાં તો મોટું પછી અલગ અલગ આવે, 10 વાળા મેગી આમ? ના ના, મોટા મોટું જે બોક્સ આવે ને તમારું એ. હા મોટું આખું પેકેટ. હા મોટું આખું. બીજું લખો ને તમે, આપણે જે કોફી આવે ને, કોફી કોફી, હા એ કોફી નું આખું બોક્સ જોઈએ. બ્રુ જોઈએ, નેસ્કેફે કઈ લાવવાની? નેસ્કેફે નું કરી દેજો ને આખું આખું. એનું બી આખું? હા એનું બી આખું બોક્સ. એટલે શું ફંક્શન માં વાપરવાનું છે? હા એટલે છે, અમારે ઘર માં એક છે, અમે શિફ્ટ થઈએ ને એટલે અમારે ફંક્શન ની લે રીતનું આખો મોટો વર્ડ છે. એટલે આખું બોક્સ મૂકવાના છે બધાના? હા પછી પાર્લેજી છે એના બોક્સ કરો, મોટા મોટું. એક કેરેટ પાર્લેજી? કેરેટ ને મોટું આખું બોક્સ તમારું જે આવતું હોય. હા હા હા, કાર્ટન આખું. હા એને પછી તમે લખી લો કે પેલી વેફરો આવે ને? હા વેફરો નું બોક્સ હશે ને તમારે? બાલાજી બાલાજી છે, લેસ છે, જે તમારે ભાવે એનું એનું બોક્સ મોટું એ કરી દો. તમને તમે કહો બંને માં ભાવ માં ફરક આવે સાહેબ, કઈ કંપની ની લેવાની? બાલાજી કરી દો. બાલાજી ને? હા હા, બાલાજી માં પાછા મસાલા આવે, સોલ્ટેડ આવે, કઈ લેવાની? મસાલા અરે ગમે તે કરી દો ને, અમારે બોક્સ કરી દો ને મોટું. હા તો મિક્સ મિક્સ માં સોલ્ટેડ કરી દો. ચલો અને પછી આપડે વાઘ બકરી ચા નું એક બોક્સ કરી દેજો.
ચાનું એટલે તમારું જો થયું એક મેગી નું બોક્સ, એક ચાનું બોક્સ, એક કોફી થઈ, બિસ્કીટો થઈ, બિસ્કીટ હવે ચોકલેટ નું રહી ગયું ને, ચોકલેટ, ચોકલેટ ફાઈવ સ્ટાર ડેરી મિલ્ક, ફાઈવ સ્ટાર નું મોટું બોક્સ હવે તમારે આવે છે, ફાઈવ સ્ટાર નું બોક્સ આવે મોટું, હા એનું આવે ને આપણું મોટું બોક્સ, હા તો એનું એક મોટું બોક્સ કરી દો, હા કેટલા થયા આપડે કહી દઉં તમને, એક ફોન કરીને હિસાબ કરીને કબડાઈ દઉં, ના કહી દો ને કેટલા થયા, વાર કેટલી હોય, બે મિનિટ તો લાગે, હિસાબ કરતા વાર લાગે ને સર, તમારો ઓર્ડર મોટો છે, મારે હિસાબ કરવો પડશે બધો, હિસાબ એટલે આમાં છ કોકામ હિસાબ શું કરવાનું, હા એટલે જો તમારું છે ને કરેલ કેટલું થાય, હા આપડે છે ને 18,000 ની આસપાસ થાય સર બિલ તો, 18,000 હા હા, તમે તો ઠીક છે સાહેબ, એક ખોખા ને તમે ખાલી 100 રૂપિયા ગણો, 100 રૂપિયા એક ખોખા ને તો 600 રૂપિયા થાય, મેગી આલે છે, કોણ બોલો મેગી, એટલે તમે ખોખા મેગી નાખી, આ ખોખા માં તો મેગી જ વેચી, ખોખા થોડી વેચવા બેઠા, ફોન મૂક સાંભળો, મારે તો ખાલી ખોખું જોઈએ, અહીંયા શું છે, તમે તમે તો કીધું કે ખોખું છે, ના મારી વાત તો સાંભળો રણજીભાઈ, અરે પણ ખાલી એક, અરે ખોખા છે તો કરી ને તમારી જોડે યાર, હું અરે યાર તમે શું થોડી ખોખા કરી રહ્યા છો, મગર હું તો 200 રૂપિયા લઈ લઉં ખોખા ને, તમારે ખોખું, મારે ખાલી ખોખું જોઈએ સાહેબ, લઈ મેગી સાથે આખું બોક્સ પેકિંગ માં આવે, તારા મેગી માટે થોડી હું આખું બોક્સ ખોલી, કામ કરો ને મેગી તમે કાઢી લેજો, મને ખોખું આપી દો ને, મારે એક્ચ્યુઅલી ઘર શિફ્ટ કરવાનું છે, મારે ઘર શિફ્ટ માટે અંદર સામાન ભરવાનો છે, મારે વાત સાંભળો, મારે બહુ બધું સામાન તમારા ત્યાં વર્કર કામ કરે છે દિલીપભાઈ, એમને તમારો નંબર આપે તો તમારો મુર્ગો બનાવવા માટે, શું મગજ હટાવો સાહેબ, અમારી ઓફિસ તમારી રેડિયો મિર્ચી આગળ જ છે, લાવી અમારી દુકાન, હા મને ખ્યાલ છે, ચલો પ્રેમથી કુકડે કુક બોલો એક વાર, કુકડે કુકો સાહેબ, હેલો, નમસ્કાર, આશિલભાઈ સાથે વાત, આશિલભાઈ મારું નામ ધર્મેશભાઈ છે, આપણે ફાઉન્ડેશન માંથી વાત કરું છું, અમારે એકચ્યુઅલી બધા ડોક્ટર્સ ને ઓર્થોપેડિક સાથે થોડા ટાયપ હોય છે, તો ત્યાંથી અમને કઈક જાણ કરી છે કે તમને કઈક ફ્રેક્ચર વગેરે થયું છે હેરલાઈન, અચ્છા એટલે અમે લોકોને અમારી જે એસોસિએશન છે એમાં અમે લોકો છે ને આવી રીતે જે પણ મરીઝ હોય જેમને ફ્રેક્ચર વગેરે કઈ પણ થયું હોય એમને અમે માણસો પ્રોવાઈડ કરીએ છીએ, એટલે તમારા ઘરમાં કોઈ પણ રીતના કઈ કામ હોય તમારે, જેમ કે બ્રશ કરવા તકલીફ આવતી હોય, હલવા ચાલવામાં તકલીફ આવતી હોય પ્રમાણે, તો મારી પાસે માણસો એવી રીતે અમે એવા ચાર્જ લેતા એક્સ્ટ્રા, અમે ખાલી પ્રોવાઈડ કરીએ છીએ એવી રીતે, તમારે કોઈ પણ જાતની ઘરમાં તકલીફ હોય, એટલે તમારે બીજા બધા ઘરમાં હેલ્પર છે એમ કહો છો તમે, હા તો કેવું છે સાહેબ, 20-25 ડેઝ કરતા વધારે ઘરવાળાને પણ થોડો કંટાળો આવે ને, એટલે મેં કીધું એવું હોય તો અમે માણસો પ્રોવાઈડ કરી દઈએ, એટલે બે માણસ ઉપર એવું હોય તો એક ફ્રી કરી દઈએ અમે, એટલીસ્ટ એક વાર ટ્રાય તો કરી જુઓ સર, હેલો સર, કાપી નાખ્યો ફોન તમે, એક માણસ તો રાખેલો સર, હું એમ કહું છું કચરા પોતા બધું કરી લઈશ, હેલો, અરે તમને ખબર, તમે ક્યાંથી નંબર લીધો મારો, સર ઓર્થોપેડિક ના ત્યાંથી સર ડેટા માંથી નંબર મળ્યો, તો સર થોડી હેલ્પ થઈ જાય સર, કોઈ બી લાયક કામ હોય તો તમે કોને સર, અરે નથી સાહેબ, તમે ફોન મૂકો ને, બીજી વાર આ નંબર પર ફોન કરો, હું સીધી પોલીસ માં કમ્પ્લેન કરી નાખી, સર હું મદદ માટે ખાલી માંગુ છું, તમે પોલીસ માં કે વચ્ચે ઇન્વોલ્વ કરો છો સાહેબ, હવે ફોન મૂકી દો સાહેબ, સર ખાલી 500 રૂપિયા માં હેલ્પ નહીં કરી આપો સાહેબ, મહિનો કામ કરીશ સાહેબ, ફોન મૂકી દેજો દોસ્ત, બરાબર છે સર, આવી રીતે ધમકી કેમ આપી રહ્યા છો સર, હું ખાલી રિક્વેસ્ટ કરી રહ્યો છું ને તમને સર, મેં તમને રિક્વેસ્ટ કરી ને બરાબર ફોન મૂકી, તમે મારી વાત સાંભળો, હલો હલો હલો, હા આજીલભાઈ રેડિયો મિર્ચી માંથી કુનાલ વાત કરું છું, અરે દોસ્ત, હા હા, તમારા ફ્રેન્ડ ઉર્વી છે કોઈ, અરે હા રાઈટ રાઈટ રાઈટ, હી માઈટ હેવ ટોલ્ડ ઓકે, ઉર્વી હેઝ ગિવન મી યોર નંબર ટુ મી ટુ મેક યુ મિર્ચી મુર્ગા, ઓલ રાઈટ ઓલ રાઈટ, ના યે તો એટલે મેં કીધું આ શું કરે છે, ઓલ રાઈટ ઓલ રાઈટ, ચલો પ્રેમ થી બોલો કુકડે કુક, કુકડે કુક સાહેબ, 200 રૂપિયા માં નહીં રાખો, અરે 5,000 આપી દઈ જાઓ, મિર્ચી મુર્ગા
डॉन के दुश्मन की सबसे बड़ी गलती है कि वो डॉन का दुश्मन। हेलो राजा, कौन अमृत का बात कर? अमृत का? ओ अच्छा, दुकान है जेरोक्स में? दुकान वो दुकान है तू क्या? अमृत का अमृत का पाटन वाला अमृत मुंगा बोलो जेरोक्स में यूज ना की मदद जुई दी तारी बोलो। પણ મારા જે બાબો છે એના હોસ્ટેલ માં ભણાઈએ છે અમે, અને બીજો કોઈ બાબો બેબી છે નહીં, એટલે હવે એ વેકેશન માં અમદાવાદ આવ્યો છે, હવે એ જતો રહે પછી હું આખી એકદમ એકલા પડી જઈએ, એટલે મેં કીધું કઈ થતું હોય તો એની એક જરસ કાઢી આલ ના એમ, મને તો એ ઘેર રાખી લઈ મારા બાબા ની છોકરા ની જરસ તો થોડા અમે કાઢીએ વાત કરો કાકા તારથી થાય જ કરી આલ ને પછી डॉन के दुश्मन की सब। हेलो फोन क्या काफी रहे भाई करियाल ना थतू है तो यार। अरे यार जे होय सीधी रीत बोली जो नहीं यार, मार जो है टाइम नहीं नवरस नो बोलो। अरे मारे जोड़े भी टाइम नहीं भाई, तमे कितु जेरॉक्स की दुकान है बैठो जो मु गमे ते बैठो एना दी तो मगज नी खाली खोटू मगज ना वगाओ मारा काम मा जो होते मु ही काम मा जो फोन करे एना माटे मदद लेवा माटे तो हूं ता जवाब के मारो यार। अरे यार मगज नी फोन सुका गारो कोने देवा तमे खाली खाली यार। डॉन के दुश्मन की सबसे बड़ी गलती है। राजू पेला गरम थी गयो तो मगज नी बंद करो। अरे पर खतू है तो करियर मने डिस्टर्ब ना करो। अरे डिस्टर्ब नहीं करतो भाई, नहीं मदद थती तुम्हारा दी एटली यार नहीं थती। बस मने डॉक्टर कल्पेश रावल तुम्हारा नंबर आप्यो तो यार कल्पेश रावल नी पेला। हेलो 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 एटली बड़ी गाळो ना आवो तमे रेडियो पर छो। હેલો તમે અત્યારે અમદાવાદ ના રેડિયો સ્ટેશન પર જો આટલી બધી ગાળો ના આપો, તમારા ફ્રેન્ડ કલ્પેશ રાવલ ને મારી પર ફોન આવ્યો તમને મિર્ચી મુર્ગો બનાવવા માટે, મારો પ્લાન એ લઈ ગયો એટલે ખબર ના પડી અમારે બે ને વાત થયેલી બનાવવાનું અરે મને બનાવ્યો તમે પેલા બની ગયા લો। ચલો પ્રેમ થી કુકડે કુક બોલો છોકરા ની યાર આઈ જાઓ કાઢી આવું મિર્ચી મુર્ગા।